સોય ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ એમ બીડીએસ બીએચએમએસ અને બીએમએસ એટલે કે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ માટેની જે સોઈસ ફિલિંગની પ્રોસેસ છે એ કાલે સુધીની હતી એમાં સમય વધારી ને સાત માર્ચ સુધી બપોરે ત્રણ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે તો જેટલા પણ ભાઈઓ બહેનને સોઈસ ફિલિંગ બાકી હોય તો હજુ સુધી કરી શકે છે અથવા એને સોઈસ ફિલિંગમાં કોઈપણ પ્રકારનો હજુ સુધી સુધારો કરવો હોય તો એ જે કોલેજ એની લોક કરીએ છીએ અનલોક કરીને હજુ સુધી સુધારો છે તે સાત માર્ચ બપોરે ત્રણ વાગ્યા સુધી કરી શકે છે આજનો જે વિડીયો છે એમાં તમારું રિઝલ્ટ ક્યારે આવશે અને જે એમસીસી અને ડબલ એ ટ્રિપલસીની જે અપડેટ છે એના પર આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ મિત્રો હું જે અપડેટની વિશે વાત કરું એમસીસી વિશે કારણ કે આ જે અપડેટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે તો જેલ પણ લોકોને સેકન્ડ રાઉન્ડનું જે રિઝલ્ટ છે એમસીસીનું એટલે કે ઓલ ઇન્ડિયા કોટાનું એ રિઝલ્ટ આવી ગયું છે અને બધા ભાઈઓ બહેનોએ એમાં કદાચ રિપોર્ટિંગ પણ કરાવી લીધું છે એમાં જે રિપોર્ટિંગનો મિત્રો સમય છે એ તમારે સિત્યાવીસ ફેબ્રુઆરીથી લઈને પાંચ માર્ચ સુધીનો હતો તો જેટલા પણ ભાઈઓ બહેનોએ એમસીસી એટલે કે ઓલ ઇન્ડિયા કોટામાં સેકન્ડ રાઉન્ડમાં કોલેજમાં ફાઇનલ એડમિશન લઈ લીધું છે એ લોકો હવે જે ઓલ ઇન્ડિયા કોટા એમસીસીનું નું છે એમાં ભાગ નહીં લઈ શકે અને એ જ લોકો ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગનું જે મોપપ રાઉન્ડ છે એમાં પણ ભાગ લઈ શકશે નહીં એટલે કે જેટલા પણ ભાઈઓ બહેનો એમસીસી ઓલ ઇન્ડિયા કોટામાં સેકન્ડ રાઉન્ડમાં ફાઇનલ એડમિશન લઈ લીધું છે એ લોકો હવે કોઈપણ પ્રકારના રાઉન્ડમાં એમસીસી ઓલ ઇન્ડિયા કોટા ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગનું હોય એમાં હવે ભાગ સાથે લઈ શકશે નહીં તો આ મિત્રો પહેલાં પણ આના પર મેં એક સ્પેશિયલ છે તે બનાવેલો હતો હવે મિત્રો બીજી વાત કરી લઈએ તો તમારે જે ઓલ ઇન્ડિયા કોટાનું જે મોપોપ રાઉન્ડ છે એની ટૂંકમાં શિડ્યુલની મિત્રો વાત કરી લઉં તો તમારે રજિસ્ટ્રેશન અને પેમેન્ટને લગતી પ્રોસેસ છે દસ માર્ચથી સ્ટાર્ટ થઈ જશે તો જેટલા પણ ભાઈઓ બહેનોએ ગુજરાત સ્ટેટ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો એ લોકો પણ મોપપ રાઉન્ડમાં છે તે રજિસ્ટ્રેશન અને જે કોલેજ સોઈ અને જે તમામ પ્રોસેસ એ કરી શકે છે એટલે ટૂંકમાં એ લોકો અપ રાઉન્ડ જે ઓલ ઇન્ડિયા કોટાનું છે એમાં આરામથી ભાગ લઈ શકે છે તો એનું શેડ્યુલ છે મિત્રો દસ થી તમારે ઓનલાઈન પ્રોસેસ ચાલુ થઈ જશે તો ચૌદ તારીખ સુધી તમે રજીસ્ટ્રેશન પેમેન્ટ લગતી પ્રોસેસ છે તે કરી શકશો બાકી જે એને સોઈસ ફિલિંગ લોકિંગ લગતી છે એ તમામ તમને શેડ્યુલમાં અહીંયા જોવા મળે છે તો આરામથી તમે સ્ક્રીનશોટ છે તે લઈ શકો છો તો જો તમારે ઓલ ઇન્ડિયા કોટામાં એમસીસીમાં રાઉન્ડ માં ભાગ લેવો હોય તો તમે દસ થી એનું ની પ્રોસેસ છે તે કરી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરી લે તો તમારે જે લોકો આયુર્વેદિક અને હોમિયોપેથિક એટલે કે આયુષ કાઉન્સિલિંગમાં ભાગ લેવા માગતા હોય તો એ લોકોનું જે સેકન્ડ રાઉન્ડનું શેડ્યુલ છે એમાં જે કોલેજનું જે રિપોર્ટિંગનું જે પ્રોસેસ છે એ છ માર્ચ એટલે આજથી લઈ અને ચૌદ માર્ચ સુધી કરી શકે છે એટલે કે જે પણ ભાઈઓ ભાઈઓએ બીએમએસ બીએમએસ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લીધું હોય આયુષ કાઉન્સિલિંગમાં તો એ લોકો સો માર્ચ આજથી લઈને ચૌદ માર્ચ સુધી એને રિપોર્ટિંગની પ્રોસેસ છે કરી શકે છે આમાં જે મોસ્ટ ઓફલી પ્રશ્ન છે શ્રી ગુલાબ કોરબા આયુર્વેદિક મહાવિદ્યાલય જામનગર માટેનો તો એ લોકોને સો ટકા આમાં જ ને તમામ પ્રોસેસ છે કરવાની હતી એ લોકોને ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં એક કોલેજ સાથે આવશે નહીં કારણ કે એને નેશનલ યુનિવર્સિટીનો દરજ્જો છે તે મળી ગયો છે જે લોકોને આવિષ કાઉન્સિલિંગમાં મોપરા રજીસ્ટ્રેશન કરવાનું હોય તો એ લોકો અઢાર માર્ચથી લઈને ત્રેવીસ માર્ચ સુધી કરી શકશે તો એ તો જે જ્યારે પણ સ્ટાર્ટ થશે ઓલરેડી હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં પણ અપડેટ કરી દઈશ તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો કારણ કે નાની નાની અપડેટ હોય છે એ તમામ અપડેટ હું ત્યાં આપતો હોય છે હવે મિત્રો આપણે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગની વાત કરીએ તો તમારે પાંચ માર્ચ સુધી સોઈસ ફિલિંગની પ્રોસેસ ચાલુ હતી યુજી નીટ માટે પરંતુ હવે એમાં સાત તારીખ સુધી વધારો કરવામાં આવ્યો છે તો એનો વધારો કરવામાં એનું કારણ સમજી છે મિત્રો તો એક તો ઓલ ઇન્ડિયા કોટાના રાઉન્ડની પ્રોસેસ પ્લસ આ ઉપરથી મિત્રો જે પેરામેડિકલ અને મેડિકલના જે કોર્સીસ છે એની સોઈસ ફિલિંગની પ્રોસેસ છે તે સાથે ચાલવી જોઈએ કારણ કે એ લોકોની સોઈસ ફિલિંગ છે પેરામેડિકલની એ આઠ માર્ચ સુધી છે તો જે પણ ભાઈઓ બહેનો મેડિકલમાં ફોર્મ ભરતા હોય પેરામેડિકલમાં પણ ભરતા હોય એટલે બંનેનું એક સાથે થાય એટલે સાત માર્ચ જે વધારવામાં આવી છે અને પેરામેડિકલની જે સોઈસ ફિલિંગની તારીખ આઠ માર્ચ સુધી છે તો બંને સાથે સાલ છે એટલે બંનેનું રિઝલ્ટ એક સાથે આવે તો જે ભાઈઓ બહેનોને પેરામેડિકલમાં હોય એ લોકો મેડિકલમાં પણ એડમિશન લઈ શકે અને મેડિકલમાં કદાચ અમુક ભાઈઓ બહેનોને એવું હોય કે હવે સારી એને એમાં કોલેજ ના મળતી હોય તો એને પેરામેડિકલ કોર્સ કરવો હોય તો પેરામેડિકલનો કોર્સ છે એ પણ કરી શકે છે એટલા માટે એ બંનેનું રિઝલ્ટ છે તે એક સાથે આવશે રિઝલ્ટની વાત કરીએ હવે આપણે વાત કરીએ કે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં પણ મોપોરાઉન્ડ ક્યારે યોજાશે તો એ તમારે પંદર માર્ચ પછી યોજવામાં આવશે 15 માર્ચ પહેલાં આવે એવી શક્યતા નથી પંદર માર્ચ પછી તમારો ગમે ત્યારે આવી શકે એમ છે જેવો એ આવશે એટલે એના પર પણ હું વિડીયો સાથે તે બનાવી દઈશ મોપો મેં વાત કરીએ મુજબ મિત્રો આપણે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં મોપ રાઉન્ડમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન એટલે કે મેરિટ લિસ્ટમાં નામ હોવું જરૂરી છે બાકી તમે ઓલ ઇન્ડિયા કોટામાં જો તમારે મોપ પ્રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે ગુજરાત સ્ટેટમાં કે ઓલ ઇન્ડિયા કોટામાં પ્રથમ ના કર્યું હોય તો પણ તમે મોપ પ્રવું છે તે ભાગ લઈ શકો છો એમસીસીમાં અને આયુષ કાઉન્સિલિંગમાં તમે નવું રજીસ્ટ્રેશન કરીને આરામથી મોપો રાવણમાં સાથે ભાગ લઈ શકશો जो वीडियो पसंद आए तो लाइक करो भूलता नहीं, नहीं। नवा हो तो, सब्सक्राइबर करी। जो जो ना करी तो चेनल सब्सक्राइब कर रखो और हजू सुधी इंस्टाग्राम में फॉलो न करी हो तो इंस्टाग्राम की लिंक तक चेनल अबाउट सेक्शन में मिली जैसे तो त्या जाइने इंस्टाग्राम में तुम मैंने फॉलो से कर सको छो पूछा गया था एक्स स्क् अपॉन वाई जेड तो ऐसे सवालों को करने के लिए देखिए एक तो बेसिक ट्रिक है एक तो लाइक और शेट ठोक दीजिए महाकाल कैसे लाइक और शेट ठोक दीजिए पूरा साल मेहनत करता हूं आपके लिए बेटा ऐसे नहीं चलेगा